વાડી તાલુકાના ગામમાં દાદા દાદી સાથે રહેતી 12 વર્ષીય સગીરાને પ્રેમચાળમાં ફસાવીને તેને ભાવનગર લઈ જતી વખતે એસટી બસમાં સ્લીપર કોચ તથા સુરતમાં એક મિત્રના ઘરે લઈ જઈ દુષ્કર્મ આચરનાર આરોપીની વાડી પોલીસે ધરપકડ કરી છે. વાડી તાલુકાના ગામમાં દાદા દાદી સાથે રહેતી ધોરણ 8ની 12 વર્ષીય વિદ્યાર્થીની 38 દિવસ અગાઉ ગુમ થઈ જતા જેની અપહરણની ફરિયાદ વાડી પોલીસ મથકે નોંધાઈ હતી. જો કે 9 દિવસ બાદ બાળકી સુરતના સરથાણા પોલીસ મથકે હાજર થઈ પરિવારજનોના ત્રાસના કારણે ઘર છોડી ગઈ હોવાનું જણાવ્યું હતું. જો કે આ અંગે પાડી પોલીસે બાળકીનો કબજો લઈ પૂછપરછ કરતા સગીરાએ ઓનલાઈન અભ્યાસ કરતી વખતે મોબાઈલ ચેટિંગથી એક યુવકની ઓળખાણ થઈ જે પાડી આવીને સગીરાને સુરતથી ભાવનગર સ્લીપર કોચમાં લઈ જતી વખતે સ્લીપર કોચમાં જ તેની સાથે 3 વખત બળજબરી દુષ્કર્મ આચર્યું હતું. અને ત્યારબાદ હવસકોરે ભાવનગર તેમજ સુરતમાં પણ વારંવાર દુષ્કર્મ આચર્યા બાદ તેને ખોટી વાતો ઉપજાવી કાઢીને સરથાણા પોલીસ મથકે છોડીને હાંસી છૂટ્યો હતો. જો કે સગીરા પાસે યુવાનનું સાચું નામ કે સરનામું હોવા છતાં પણ પારડી અને વલસાડ પોલીસે મોબાઈલ નંબરના આધારે હવસખોર એવા ભાવનગરના સુરેશ મગનજી વાઘેલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.